છોબ, તમે તમારા રસ્તે જાઓ સીધી રીતે અને મને મારા રસ્તે જવા દો. ચૂંકડી હાહાટ હાહાટ તારી ઝપાટ. હે, ક્યાં જાવ છે? છોડ મને. ઓ ઓય માં, છોડ મને. અરે છોડવી હોત તો પકડત ક્યાંથી તને? શરમ નથી આવતી? ના લાયક. આવી જા, આવી જા, મને જરા શરમ ન. ઓ માં, આ તો મારે છે. હા, તારા હાથ પણ ઉપડતા લાગે છે. હા ઉપડે જ ને, કારણ કે આ તારા જેવાને છે ને, મોડેથી નહીં હાથેથી જવાબ આપો પડે. તારા જીવન હા, મોઢેથી નહીં હાથેથી જવાબ આપો પડે. એ જવાબ ઓળખે જ ને મને. હે, હું કોણ છું? આમ જો ફુલકણી, આ ગામનો ધણી કેવો, હું કેવો આવું? હા, ગામનો સરપંચનો દીકરો છો તું, ભગવાન નથી કાઈ, સમજો. જો હા, ભગવાન ઉપર હોય ને હું નીચે છું, એટલે હું તમારો ભગવાન જ થયો. તમારા દુઃખ સુખ બધું મારે જોવાનું હોય કે નહીં? આ રસ્તામાંથી તમે હાલ્યા આવતા હતા તો મેં તમને આમ રોકી લીધા, તો થયું હું કે એમાં જોટા હું ના કહેજ તું, અને હાથ કેમ ઉપાડે છે બોલ ને. તો આ હજાણી બેન દીકરીઓની બેન દીકરીઓનો રસ્તો રોકતા તને શરમ નથી આવતી? અરે કામ છે મારું. હા, ગામમાં કોઈ પણ જોડી નીકળે અને પરગામમાં જઈને કોઈ છોકરાને મળે, એ મને ગમે નહીં. શરમ કર, હા તારી માએ તને કઈ સંસ્કાર નથી આપ્યા કે શું? બિલકુલ નહીં, મારી માએ મને સંસ્કાર નથી દઈ ભાઈ, તો વાંધો છે. અને મારા બાપુએ મને ભરી ભરીને આપ્યા, ભરી ભરીને આપ્યા, એટલે દાવો થયો છું. એક વાત કહું, હા તારા બાપુને છે ને આ ગામના સરપંચ એટલે બનાવ્યા હતા કે આ ગામમાં ગરીબોની મદદ કરે, આ ગામની મદદ કરે, નહીં કેમ? તારા જેવાને બેન દીકરીઓને ઇજ્જત લૂંટવા માટે મોકલે. બેન અને તાને ઓ થઈ ગયું. તો સાંભળ, આ તારી કોઈએ ઇજ્જત લૂંટી નથી. હા, આ ખોટી રાઈડું નહીં નાખવાની, ખાલી મેં તમને ઉભા રાખ્યા અને તમારો હાથ પકડ્યો તો થઈ હું ગયું. હે, આ ગાને હાથ ફેર્યો તો થઈ હું ગયું. છોડ છોડ છોડ, હું અરે ગામના છો ને, ગામની જોડીનું ધ્યાન રાખવું એ સારું વસ્તુ ના કહેવાય? અરે આટલું ધ્યાન કોણ રાખશે તમારું, જરાક વિચાર કરો. અડધી રાતે તમે ડેલીમાંથી બહાર નીકળો તો મારી ડેલી ખખડાવતું જવાનું, એટલે હું તમારી હારવાર આવીશ રક્ષા કરવા. હો હા, તારે તો બીજા કઈ કામ જ નથી. હા નહીં, કામ ધંધો કરવો બસ, આખો દી અહીંયા વાત જોઈને બેસું કે કઈ છોકરી નીકળે ને એની ઇજ્જતની ઉપર હાથ નાખું કા? હા એવું સમજી લે, હું મારી રીતે જીવવા વાળો માણસ છું, મને મજા આવે એમ કરું, અને મને આ છે ને બહુ હરક થાય આવું બધું કરું ને, મને બહુ મજા આવે. મજા આવે ને, તો સાંભળી લે, આ દુનિયામાં છે ને કાયદો પણ છે, પોલીસ પણ છે. જો આજ પછી ક્યારે આ હાલતી ચાલતી બેનો દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે ને, તારા ઉપર પોલીસ કેસ કરી દઈશ. ડર લાગે મને, ડર લાગે રે. અચ્છા પોલીસની ધમકી આપે તું મને? હે, આમ જોડાવી રાખશે મારા બાપુ આમ? એ તો જ્યારે પોલીસના દંડા પડશે ને ત્યારે ખબર પડશે કે આમ છોડાવે કે કેમ છોડાવે. એ દંડા તને હું લાગેશ? હે, તને હું લાગેશ? તું કે એમ થાય, આ ગામને હકારીએ છીએ હો, એટલે હવા નહીં મારતી ખોટી, એ તો વેવક દઈશ હમણાં, ટાળી દે જ્ઞાન. બાકી એમ જો હું નીકળું ને, એટલે મારી સામે છે ને આમ ડિસ્કો કરવાનો, ડિસ્કો. હે ફાધર ની આંબલી હેસે, છોડ ના. તું છે ને સરપંચ નો દીકરો છો, નહીં કે મિનિસ્ટર નો દીકરો, સમજો. હા કાયદો છે ને, કાયદાની રીતે જ ચાલવાનો છે. હા તારે ગમે તે નાટક કરવા હોય ને એ કરી લે. ગમે તે નાટક? હે, તો નાટક તો મારા ચાલુ જ રહે. સાંભળી લેજે કે છે ને, મને મિનિસ્ટર કરતાં વધારે પાવર છે, એટલે તું એ પાવર ન કરતી, અને તમે બધા છો ને અમારા ગુલામ છો. હ, અમે કઈ એમ કરવાનું? જા જા, રસ્તો પકડ જા. લે આદિ, એક મિનિટ ઊભો રહે તો. અહીંયા હું છે, મારે કામ છે તારું. આ તો બોલી નાખવા ને, સાંભળું છું, બોલો બટા. આ તે હું આદરી છે એ મને કહીશ? સેની સેની વાત કરો તમે? કા તને કાંઈ ખબર નથી, એવું શું કરશો?
અરે કર્યું છે હું, મેં જે વાત કરવાની હોય કરો ને. આ તારી રાવ આવે છે આ ગામમાંથી. હું ઈશ કે તું આ ગામની જુવાન છોકરીઓ અને જુવાન વહુને રસ્તામાં ઊભી રાખીને હેરાન કરશો. કોણે ફરિયાદ કરી તમને? હા નામ આપો ને એકવાર. એટલે હું તને એક એકના નામ આપું કે કોણે ફરિયાદ કરી? તો તમને વાતની જાણ ક્યાંથી થઈ? કોઈએ તો કરી દઈ છે ને, તમે તો બોલ્યા. ગામની ડોસીઓએ કીધું કે મારી વહુને અને ગામની દીકરીઓને આ તમારો દીકરો હેરાન કરે છે. આ ગામના સરપંચ એનો મતલબ એવો નથી કે એના દીકરા આવા અવળા ધંધા કરે. તો ખોટું કામ ક્યાં કરું છું? આ જોડીઓ માર્ગેથી જતી હોય તો રસ્તામાં એને ઊભી રાખું છું. અને કેમ છો કેમ નહીં? આ રાજા નીકળે તો પ્રજાને પૂછે કે નહીં કે પ્રજા તમે શું કરો છો, મજામાં તો છો ને? હું રાજાનો દીકરો છું. હા અને રાજાનો દીકરો જ્યારે નગરજનમાં નીકળે ત્યારે હજે કંઈ પણ જોડીઓ નીકળતી હોય એને મારે પૂછવું પડે કે શું છે, દુખડા બોલી જાઓ, સાત સહકાર હું આપીશ. બટ આદિ પ્રજાને પૂછવાનું હોય પણ એની શેરતી ન કરવાની હોય. મને દુઃખ પૂછે ને ઈ હોતે રંગ અલગ હોય અને શેરતી કરે ને ઈ રંગ હોતે અલગ હોય. બા મને શરમ આવે છે, તમે મારી હારે આવી બધી વાતો ન કરો. અને આ ગામની છોડીઓ છે ને હંધી હંધી ને મારી હારે વાતો કરવી હોય છે એટલે ઊભી રહે છે ને પાછી અહીંથી આવી વાતો થાય છે. એટલે હું પૂછું છું કે કઈ ડોહી એ તમને વાત કરી? ડોહી ના છે ને, રામ રમી જાહે. બસ તમારા બાપ દીકરાના આ ધંધાના કારણે ભગવાન તમને લોકોને બરાબર સજા આપશે. ધ્યાન રાખજો. હું સજા આપશે? હે એ જોઈ લેજો. અરે જે આપે તે મારા બાપુ નથી બીતા એમ હું નથી બીતો. આજ નહીં તો કાલ મરવાનું તો છે જ. આ દુનિયામાં આવ્યા છીએ તો કોણ અમર પટ્ટો લઈને આવ્યો છે? એક દી તો ટળી જ જવાનો છે. તો આમ બિંદાસ થવો ને, મને જે મજા આવે છે ને એ કરું છું. એ છે ને મારું વ્યસન છે. આ હું આમ હાલો જતો હોય ને તો મને હક ન થાય. એમાંય તે જો ગામની જોડીઓ પાસે પાણી ભરીને આવતી હોય તો એ પાસેના બેલા હું ન પકડું ને. હે બેડા પાસેના બેડા ન પકડું ત્યાં સુધી મને એમ થાય કે મેં આજ આખો દી કઈ કામ જ નથી કર્યું. બટ આદિ તું છે ને આ પાપના પોટલા ભરી રહ્યો છે. જે દિવસે પાપનો ઘડો ભરા હે ને તે દી તું ક્યાંય નો નહીં રહી. એ બડે આ પાપ અને પુણ્યમાં તમારો દીકરો નથી માનતો. હા આજે થવાનું છે એ થઈને રહે અને હું એ ત્યારે સજા ભોગવી લઈ જે મળે. પણ એટલું કહી દઉં છું કે આ સોડિયું ને ઊભી તો હું રાખી છે. બટા આજે કહું છું બટા માની જા ને. તને નથી ખબર બટા જે દી કુદરત સજા આપે ને તો ક્યાંય ના નહીં રહી. એ બા તું ભોગવશે ને અમારે જોયા કરવું પડશે. શાંતિ રાખા તું, અમારો મગજ ખરાબ નહીં કર. અને તને ખબર છે ને હું કોઈનું નથી માનતો સિવાય મારા બાપુની વાત. એ તારે મને કંઈ કહેવાની જરૂર નથી. હા હું આવો છું ને આવો જ રહીશ. હે નગરજનો મારી બા ઉધી વાત ભોગી છે એટલે હવે ભોગવવું તો પડશે. બેહો ને. એ ચોમુ ચાલ ચાલ મારી સાથે. ક્યાં? હવેલી પર. હે શું છે દાદાગીરી વધી ગઈ તારી? કેમ મેં હું દાદાગીરી આ ગામમાં આટા મારવા નથી નીકળતો. તને પકડવો તો મારા ગામમાં રાહ જોઈને થાકી ગયો એટલે મને થયું કે ઘરે જ મળશે. અહીંયા ઘરે છુપાઈને બેઠો સાલા. હમણાં આપ રૂપિયા લાવ. ચાલ રૂપિયા તો હમણાં નથી, હું થોડાક દિમાસન કરી દઈ. હા હા કોઈ પણ છે ને થોડાક દિવસનું ગે ને એટલે આ રૂપ મારું છે ને નાનું મગજ બંધ થઈ જાય તરત. અને મોટું મગજ કામ કરે એટલે એમ જ કે પકડાને અને લઈને હાલતો થા. ચાલ ખંભે નાખું. અરે હે ચાલ મૂકો ને. હે હું મૂકો. હે ચાલ અલે પૈસા ચાલ. જો તમે તમે ઓ મહેરબાની તમે નાના માણસ ઉપર આવું ન કરી શકો. વા બાજુ થઈ જો લાગે છે મને ઓળખતા નથી. હા ગામમાં બહુ ઓછા નીકળો. ક્યારેક બહાર નીકળતા હોય તો આપણી મુલાકાત થાય મારક ના કેડે. મારી વાત સાંભળો. આમ જો આદિભાઈ તમારા પૈસા છે ને થોડાક દીમાં હું
આપી દઈ. અને હવે વણ તો હમણાં ભીમા કાકા પાસે ગયો તો મારે એ વાવવા રાખવાનું છે. વાળ કાપી નાખીશ તારા, ટકો કરીને આખા ગામમાં ફેરવીશ. તું ઓળગે છે ને મને, થોડા દિવસના વાયદાઓ રહેવા દે. વાયદો પૂરો થઈ ગયો તારો. પણ તમે સમજતા કેમ નથી? સમજવાનું મારે નથી, સમજવાનું તમારે છે. રૂપિયા આપી દો એટલે હાલતો થાય છે. એક મિનિટ પણ તમારા ઘરમાં પગ નહીં મૂકું. પણ અમારા ઘરમાં રૂપિયા હોય તો અમે આટલું સહન કરી તમામ? કેમ લેવા હતા ત્યારે તો બહુ ગાય થઈને આવ્યો હતો. મારા બા ની બીમારી, હવે સિંગડા મારે છો? મારા બા ની બીમારી છે ને વધી ગઈ છે. હમણે તો હું કરું ડોક્ટર દોડી છું. હે તાર બાન બીમારી વધી ગઈ તો બાને વેચી નાખો. તમે જરાક વિચાર તો કરો, આ તમારા પપ્પા સરપંચ નતા તો એ આપણે દોસ્તાર હતા. એ દોસ્તાર હટ, વાત તું ને કર ખોટી મારી યાર. હો તને કહી દઉં છું, મારા બાપુએ મને કીધું છે કે રૂપિયા લઈને આય, રૂપિયા નથી તો તને ઉસકીને લઈ જવાનો છે. બસ બે જ વાત મને ખબર પડે છે, ત્રીજી વાત માં મને ખબર પડતી નથી. વર્તન નો કરો મારી યારે. રમકડું છું, મારા બાપુ જેટલી સાવી ભરે ને એટલું તું હાલું, એનાથી વધારે એક ડગલું નો હાલું. વાહ, તમારા બાપુ માણા નથી, પાન જ પડતું એને? એને કાંઈ ખબર જ નથી પડતી. એને બસ એના રૂપિયા વાલા અને હું વાલો. મારા બાઈ એને વાલા નથી. એટલે હવે તમારે કાંઈ પૂછવું છે તો પૂછો. સમજાઈ દે, મારી સામે બોલે છે. હે બાઈ, હું માણા થઈને મારે એને જવાબ દેવાના. એ જવાબ દેવા આવ્યો છું? તો જવાબ તો મારે આપવાનો. મારે તમને પૈસા આપવાના ખાલી છે ને, બે ત્રણ મહિના ખમી જાવ હું છે ને. કેટલા? એ ઘરે બધું વ્યાજ આપ. કેટલા કેટલા? અત્યારે જો હે છે છે, અત્યારે તો કઈ નથી. આપ મારા બા ને છે ને પાછા દવાખાને લઈ જવા પડે એમ છે, એ પૈસા હું ગોતું છું. તારા બા જીવે કે મરે મારે હું લેવા દે બા, મને મારા રૂપિયા વાલા છે. મારા રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી મત અને સરે ટાળી નાખીશ. તમારા હાથ જોડું છું, મહેરબાની કરીને આવું નો કરો. મારા પગે પડો. ફરી એક વાર કરો તો મારો હાથ તમારા પગે પડવા તૈયાર છું, પણ આવો જુલમ નો કરો. અરે રે 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 અટે પડો. એમ કરો મને પગે પડો. રાજા જેવી ફિલિંગ આવે છે. દાસી ઉભા થઈ જાવ. દાસી તું છે ને પછી મળ મને, તને તો હું પછી જવાબ આપીશ. અટાણે આ દાસી પગે લાગ્યા છે એટલે જવા દઉં છું, પણ આવું પાછો મને ઘર ગયું તારું. હા બહુ રૂડું અને રૂપાળું છે. હા હાર વાર છે ને રાહડા રમવાની મજા આવશે. હા ચાલ આવડા. વલકુ બાપા પાસેથી રૂપિયા આવ્યા કે નહીં? એનું વ્યાજ તો લેવા ગયો હતો તો શું કીધું એણે? આવી ગયું છે. આ જુઓ, એની પાસે આ નંદુ ડોહી પાસે, આ તીવલા બાબા પાસે અને કરશન કાકા પાસે અને ઓલો આપણા ગામનો રમલો, એ હંધા પાસેથી વ્યાજ આવી ગયું છે. તમે વ્યાજની ચિંતા ન કરતા, મેં બધી જગ્યાએથી ઉઘરાણી કરી લીધી છે. ખાલી એક જગ્યાએથી મુદ્દલે ન થતું અને વ્યાજે ન થતું. એક જગ્યાએ કોને ન્યાથી એવો વળે કયો ગામમાં પેદા થયો કે આપણે મુદ્દલમાં લબડાવે છે અને વ્યાજમાં લબડાવે છે? આવલો અશકો અશકો, એનો સમય પૂરો થઈ ગયો છે. એણે કીધું હતું કે હું જલ્દી તમારી મૂડી પાછી આપી દઈશ. નથી મૂડી પાછી આપતો, નથી વ્યાજ આપતો. આ મૂડી માટે બે ત્રણ મહિના કહે છે અને વ્યાજ માટે એ કહે છે કે બધું હાર વાર આપી દે. મેં એના ઘરે જઈને ધમકી આપી એને. મેં કીધું કે હાલ મારી યારે હવેલી, હું તો ઉપાડીને લઈને આવતો જ હતો, પણ એના બાયુ માણા વસમાં પડ્યા, મારા પગ પકડવા લાગ્યા અને પછી અશકોએ તે રોવા લાગ્યો હતો. એટલે મને થયું કે હવે શું કરું. આ થોડોક સમય આપ્યો છે, મેં કીધું પાછો હું આવી. મેં કીધું તમને પૂછી જો આગળ શું કરવાનું છે. અરે તું તું બાક એક એક મને વાત કે, તું મારો દીકરો છો ને? હા બાપુ. તો તારામાં દયા આવી કેમ? બાયુ માણા પગ પકડે એટલે આપણે હું ઉયોવાનું? અરે એને કહી તું તારી બાયડીને વેચી નાખ, બાકી મારે રૂપિયા જોવે.
હા બાપુ તમારી વાત સાચી, પણ આ છે ને થોડુંક મેં નમતું જવા દીધું. નમતું જવાનું નહીં, આપણે હું કામ નમતું જોખવું પડે? આપણે તો રૂપિયા છે, આપણા રૂપિયા રૂપિયાનો ઘણી લાડક્યો કહેવાય ને, એની જેમ આપણે કેવી એમ જ થવું જોઈએ. પણ બાપુ એનું એક કારણ હતું, આ જુઓ કહી દો. શું કારણ હતું બોલ જલ્દી. આ તું રૂપિયા નથી નો લાવ્યો ને, મને તો જરી કે નો કે હું ખાલી હાથે પાછો આવ્યો. તમને શું લાગે છે હું ખાલી હાથે આવું એમ? તમારો દીકરો છું હો, કોઈ દી ખાલી હાથે પાછો ન આવે. હા અમે વિચારી લીધું છે કે એના આ રૂપિયા ન આવે ને તો એના બદલામાં આ બોલ બોલ હું એના બદલામાં હું એની જમીન લઈ લેતું. જમીન ને હું બટકા ભરશું હે બાપુ? એની બેન છે અને એ મને બહુ ગમે છે. તમે જો કહેતા હોય તો મારે એની હારે લગ્ન કરવા છે. વાત કરશો? હા મેં રૂપિયા પતે એમ લાગતું નથી. તો પછી મેં વિચાર કર્યો કે ગમે એમ તો મારો હાળો થાહે ને હે, તો મારે વધારે પડતું એને મારવું કૂટવું, છતાંય બે ત્રણ લાફા તો ડાળી દીધા મેં, હાથ બાત મવડી નાખ્યો, એ હંધું કરી લીધું. પણ પાછું મને વિચાર આવ્યો કે એ સોડી મને રસ્તામાં બે ત્રણ વાર માર્ગે મળી હતી ને બે ત્રણ વાર આમ પાવર બહુ કરતી હતી મારી સામો, એટલે મને લાગ્યું કે બાપુ એને એકવાર મારા ઘરમાં લાવીને તો રહીશ જ હું, ગમે એ થઈ જાય. જુઓ એ મારી દાસી બનવી જ જોઈએ. પાવર કરતી હતી એ તારી સામે, આ નાથાલાલના છોકરા સામે પાવર કરે. હા જુઓ બાપુ એટલે તો એને તારી રાણી બનાવું અને તારા ઢોલિયાનો શણગારી બને. વાહ બાપુ વાહ. હા એટલે જ તે થોડુંક નમતું લીધું, બાકી હું નમતું લેવાનો નહોતો. બસ એમ. હા એ તો સારું થયું. હા જુઓ તો હવે તમે જઈને એની બહાર વાત કરો, અચકાને બધાને તમે જઈને ઘરે જઈને કહી આવો કે આ મારા છોકરાનું માગું લઈને આવ્યો છું અને હંધુય નક્કી કરી નાખો. અરે હું થોડો જાઉં, ઈ આયા આવશે એની દીકરીનું માગું લઈને, ઈ આયા આવે હું થોડો જાઉં એની ઘરે. અરે બાપુ આ તમને શું લાગે છે હું તમને ત્યાં મોકલું એમ? ક્યારેય નહીં, આવવું તો એને જ પડે. હા એને પણ પડે ને. પણ જુઓ થોડું નમતું લ્યો તો શું વાંધો, સંબંધ કરવો છે બાપુ, અને સંબંધ કરતી વેળાએ આપણે ઊંચ નીચ ન જોવાનું હોય, થોડુંક જવા દેવાય, જતું કરો ને. તમે જઈ આવો તો મોભો પડશે, આ એનું ખોરડું આખું આમ ધ્રુજવા મળશે, આ એની જમીન છે ને થનગનવા મળશે, અને એ હંધાય તમને જ્યારે ડેલીમાં પગ મૂકશો ને એ જોહે ને તો ફફડવા મળશે. હા જેમ કૂતરાના મોઢામાં કબૂતર હોય ને, જેમ કબૂતર ફફડતું હોય ને એમ એ હંધાય ફફડતા હશે. એટલે બાપુ તમે તો હાવસ છો, જ્યારે હાવસ ડેલીની અંદર પગ મેલે ત્યારે એ બધાની હાલત શું થાય એ વિચાર કરો. એટલે તમે જાઓ તો ભાર મોટો પડશે, આજુબાજુની ડેલીવાળા બધા જોતા હશે કે ખબર નહીં કેમ આજે સરપંચ સાહેબ આ અચકાની ડેલીમાં ગીરાશે હું કામ. એટલે તમે જાઓ માંડીને વાત કરો અને જો પછી શું થાય છે એ તમે મને કહેજો, બાકી છોડીને મારા ઘરની રાણી બનાવીને હું રહી. હા હવે હું ત્યાં જાય ને એટલે મારે કહેવું નહીં પડે, ખાલી એમ કહે ને તમારી દીકરી એટલે તરત એમ કહે છે કે તમારા દીકરાને આપી. હા લેતા જાઓ લેતા જાઓ એમ કહીને તો બાપુ લેતા જાવજો. રૂપિયાનો મોભો હશે સમજ્યા? બસ અને એ તું જે તારી ઈચ્છા પૂરી ન કરું ને તો તારો બાપ નહીં. હા હા વાહ વાહ વાહ. અત્યારે જ જાવ. હા જાઓ. આજે સારું છે ને હે, બે દીમાં સારું થઈ જશે. હો મોંગીડો હે, લે આયા શું કરો છો તમે? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અરે તમે હજી વાહિદું કરો છો? કરવું તો પડે જ ને, આપણું ધ્યાન ન રખાય ને તો કાંઈ નહીં, પણ આ ગાયનું તો ધ્યાન રાખવું પડે. અરે હવે તમારો દીકરો છે, દીકરાની વહુ છે, પછી હું તમારે શું ઉપાધિ, એક દીકરી છે. પણ તોય જો એ બધાય તો આ બહારના કામમાં હોય, હું થોડું થોડું કામ કરું ને તો એને એટલું ઓછું ને. બોલો ને ક્યાં આવવાનું થયું? અસકો ક્યાં ગયો? અસકો એ ગયો હશે કંઈક કામે. કામ હતું કાંઈ? અરે આજનો એને મને વાયદો આપ્યો છે, મને એ રૂપિયા આપવાનો છે, કે આજ તો એ આવ્યો નહીં, મેં ઘણી રાહ જોઈ, એ આવ્યો નહીં એટલે કીધું હાલો હું જોઈ આવું, અને મોંઘી ડોહીને બને મળતો જ આવું ને બે વાત થાય. કીધું ના આપણે મળ્યા તો નથી મંદિરે, હમણાં તમે નથી આવતા, નકર હું તો રોજ મંદિરે જાઉં મંગળા કરવા. આપણે છે ને ભગવાન પહેલાં,
આ મનુષ્ય અવતાર મળ્યો છે તો સારા કામ કરી લેવાય ને ભગવાનના બે નામ લઈ લેવાના હોય. હમણાં છે ને તબિયત બહુ સારી નથી રહેતી એટલે પછી અહીંયા ઘરમાં જોલું કહેવાય છે ને મન સંગા તો કથરોટ મેં ગંગા. હમણાં અહીંયા ને અહીંયા જ પૂજા ને સેવા ને બધું કરી લઉં છું. અને છે ને અશોક આવવાનો તો હતો, બપોર વસાળે કદાચ આવશે ઈ. હા હોને, હા એ તો કાંઈ વાંધો નહીં ને આવે, રૂપિયા તો વહેલા મોટા થાય ને સમજ્યા. પણ આપી દે એટલે ઘણું ને બીજું હું હવે દઈ દે દઈ દે. અને જો તમારે ન દેવો હોય ને તોય મારી પાસે રસ્તો છે. એ અમારી એવી દાનત નથી હો, તમારે રૂપિયા લીધા છે ને હા દૂધે ધોઈને દેવો. આજનો વાયદો તો આજ આપી કે લ્યો. પણ કહું તો શું, હજી ક્યાં હાંજ પડી ગઈ છે, બપોર વસાળે આવશે ઈ દેવા. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં જી બપોર ને ક્યાં જી વાણા વાગ્યા છે, હમણાં આવશે બપોર તો. હા તો ત્યારે ઈ આવીને દઈ જાય હો. હા તો મારું એમ કહેવાનું, જો તમારે ન દેવો હોય ને તો એક રસ્તો છે એમ હું તમને કહું છું. સમજા, અમૂલ્ય વસ્તુ એક છે તમારી પાસે, તમે મને રૂપિયા ન આપો ને તોય હાલે એમ હું કહું છું. જો હું કાંઈ રૂપિયા મૂકવાનું નથી તમ તારે, પણ આ તો જો મને ખબર છે તમારું ઘર છે ને પહેલેથી નબળું છે અને તમે એક તો બીમાર રહ્યો અને અશોકને ક્યારેક મોલત થાય ક્યારેક ન થાય, ક્યારેક ફૂકી ખેતી હવે એમાં હું માંડ માંડ બિસારો એનું કરી શકે છે. એમાં એવું કે એક એના લગ્ન તમે એના કર્યા, પછી એક જવાન દીકરી ઘરમાં છે, આ બધાનું કરવું હોય ને એટલે હું છે ને આ માનવતાના ધોરણે હું વાત કરું છું તમને. કારણ કે ભગવાને મને છે ને ખૂબે ખૂબ આપ્યું છે, મારી હાથ પેટી ખાય ને તોય ખૂટે એમ નથી, એટલું ભગવાને મને આપ્યું છે. મને મનમાં એમ થયું કે થોડાક સારા કામ કરતો જાઓ એટલે હું કહું છું. હારું હારું, પણ થોડાક ધીરા ખમો ને, કીધું ને તમને કે દઈ જાઓ. અને તમે કહો છો અમૂલ્ય વસ્તુ, એ અમારા ગરીબના ખોરડામાં એવું તો હું અમૂલ્ય હોય, કાંઈ અમૂલ્ય ન હોય ભાઈ. હીરાની પરખ છે ને, હીરાની પરખ ઝવેરી જાણીએ કે એને છે ને કોઈક બીજાને તમે આપો ને મજૂરને તો એને ખબર ન પડે, એને એમ કે આ પાણો છે, એ હીરાની પરખ ન જાણે. એની જેમ તમારા ઘરમાં રતન છે રતન, મૂંગી ડોહી જરીક વિચાર કરો, આ તમારી દીકરી હેતલ. તો હેતલ તો છે, પણ હવે એનું તો ટાણું થાય ત્યારે વળાવશું, હજે હમણાં નથી વળાવવાની. અરે પણ મેં ક્યાં તમને વળાવવાની વાત કરી છે, તમારે ક્યાં પરગામ વળાવવાની છે. હું એમ કહું છું એ રતન છે રતન, આ ગામનું રતન કહેવાય, બધી રીતે ડાય ભણવા એમાં હોશિયાર સંસ્કારી બધી રીતે ડાય દીકરી છે. મને એમ થયું હા એ ડાય છે ને એટલે જ તે સારું ઘર ને સારો છોકરો મળશે ને તે દી એનું કરી નાખશું. ઓહો, તો તમારે છે ને સારું ઘર કે સારો છોકરો ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. કા મેં ગોતી લીધો છે. કોણ છે એ ઘર ને છોકરો ને કોણ છે? જો મારો દીકરો આદિત્ય, જો ને તમને સુખી વાત કરું ને, મારો દીકરો આદિત્ય અને તમારી દીકરી હેતલ, એ બેના જો આપણે લગ્ન કરાવી દેવી ને તો બેને એકબીજાને એકબીજાને બેને સમજીએ કે એવા બે સમજદાર છે. એટલે તમે છે ને આમાં ના નહીં પડતા, હાર પડી જુઓ અને બધો ખર્ચો મારો તમ તારે. ના ના જુઓ, ક્યાં તમે ને ક્યાં અમે, અમારે ગરીબ ને ગરીબ નું ખોરડું, અમારી દીકરી ગરીબ નું માણું છું. ના ના, હમણાં મારી દીકરીનું કાંઈ કરવું નથી હો. અરે પણ હું ક્યાં કહું, લગ્ન કરાવજો, ખાલી હક પણ કરાવજો ને, રૂપિયો ને યાર આપણે આપી દેવી, પછી તમ તારે લગ્ન પછી તમ તારે એક વર્ષ પછી કરજો ને. અને તમારે લગ્ન ની ઉપાધિ નથી કહું છું, ખરા મંગી ડોહી બધો ખર્ચો મારો. એ મારે એમ નથી કરવા કહું છું ને, અને મને ખબર છે ભલે ને તમે લાઠ રૂપિયા વાળા હો તો એ તમારા ઘરે, અને સરપંચ છો ને તોય તમને રામ રામ, પણ તમારા છોકરાના લખણ છે ને અમને બધાને ખબર છે, મારી દીકરી હું તમારે ત્યાં નહીં દઉં. એમ નથી દેવી તો મારા રૂપિયા છે ને મારે બપોર સુધીમાં જોવે, અને જો ન આવ્યો ને તો મારી જો કોઈ ભૂંડો નથી. આ તો હું સારી વાત કરું એટલે તમારે એમ નહીં કહું નબળો છો, હું ધારું એ કરી શકું ધારું એ કરી શકું. કીધું તો ખરું, નહીં રહેવા દઉં. કીધું તો ખરું કે બપોર વસાળે મારો હસકો આવી આપી જશે. નો આવે ને આ તમારું ખોડું તમારી જમીન. આ તો આજનો વાયદો છે ને તો આવી જાય. લે એક તો હારું હારું કહું છું એને કેવી તક આપી છે તોય મારી કદર નથી કઈ.